हेलो एवरीवन, होप यू ऑल आर फाइन। आई एम कल्याणी त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ टीवाई बीकॉम सेम 5, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। वी हैव कंप्लीटेड टू टॉपिक्स, ग्रामर, दैट इज क्वेश्चनरी एंड इंडिविजुअल, सॉरी शेयर मार्केट कॉम्प्रिहेंशन टू शेयर मार्केट रिपोर्ट। दिस टू टॉपिक्स आर क्वेश्चनरी में कोई एक टॉपिक आपसे, एना विषे तमारे क्वेश्चनरी बनावानी छे, भरवानी नथी। खाली एना क्वेश्चन बनावाना छे, एमां काई तमारे भरवानुं नथी। स्टार्टिंग में पर्सनल क्वेश्चन 8 अने एना पछी टॉपिक रिलेटेड 8 क्वेश्चन, 8 ना 16 17 18 जेटला तमारे थाय एला 20 સુધી क्वेश्चन बनावाना छे। खाली क्वेश्चन बनावाना छे, तमारे प्रश्नावली बनावानी छे, लखवानुं एमां अंदर काई नथी, भरवानी नथी। जस्ट तमने कोई क्वेश्चन आपे के आ टॉपिक पर तमे प्रश्नावली बनावो, क्वेश्चनरी बनावो, ई टॉपिक पर तमारे प्रश्नावली बनावानी छे, तमारे में कंई भरवानुं नथी। नेम करीने जग्या छोड़ी देवानी, एज, जेन्डर, लैंग्वेज इज नॉन, नेशनालिटी, कॉलेज, जॉब, फादर्स ऑक्युपेशन, फादर्स मंथली इनकम, लैंग्वेज इज नॉन, जे लखवू होय एमने बनावानी छे, एमां कंई भरवानुं। टिक मार्क करवानुं नथी के भरवानुं नथी, खाली बनावानी छे। पछी कॉम्प्रिहेंशन टू शेर मार्केट रिपोर्टमां ए कॉम्प्रिहेंशन हशे, एटले के पेरेग्राफ्स हशे, रिपोर्ट हशे, जे शेर मार्केट रिलेटेड हशे, एमांथी जोईने एना 5 क्वेश्चनना आंसर आपवाना हशे। ए टाइटल कया प्रमाणे छे, अप ग्यो, डाउन ग्यो, पछी एमां क्यारे कई कंपनीनो भाव अप ग्यो छे, क्यारे डाउन ग्यो छे, बदला ट्रांजेक्शन एकाउंट पर डे, कई रीतनुं एक टर्म पूछाय छे, आपणे टर्म करीए आपणे 50-60 જેટલી ટર્મ પૂછાશે, કે ટર્મના ક્વેશ્ચન આન્સર લખવાના થશે, તો ટર્મ યાદ રાખી હશે તો એના આન્સર લખતા આપણને આવડશે, સેન્સેક્સ નિફ્ટી જે પણ હોય। નાવ ધ થર્ડ ટોપિક વી હેવ સ્ટાર્ટેડ, ઇટ ઇઝ થર્ડ ટોપિક ઇઝ ઓલ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ। રિપોર્ટ રાઇટિંગ આપણે ખબર છે, આપણે લખતા કે સ્કૂલમાં વૃક્ષારોપણ નો રિપોર્ટ પર લખો, તો આપણે કે આ દિવસે અમે વૃક્ષારોપણ ઉજવેલું હતું, જેમાં પ્રિન્સિપાલ હતા, એમાં સ્ટુડન્ટ્સે ભાગ લીધો, બધાએ વૃક્ષો વાવ્યા હતા, સોરી, પછી અમારા શહેરના મેયર આવ્યા હતા, એમના હાથે વૃક્ષારોપણની પ્રોગ્રામની શરૂઆત થઈ હતી, પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, બધા સ્ટુડન્ટ્સને એક છોડ ઘરે લઈ જવા આપ્યો હતો, એ પ્રકારના રિપોર્ટ આપણે લખતા હતા કોઈ હકીકત ઉપર, કે ભાઈ આના પર રિપોર્ટ લખો, સ્વતંત્ર દિવસ ઉજવ્યો એનો રિપોર્ટ લખો, એન્યુઅલ ફંક્શનનો રિપોર્ટ લખો, જે આપણે લખતા આ છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ। એ આપણે બિઝનેસમાં જ હોય છે, ઉપયોગ થાય છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ। કોઈ બી મેનેજર કે હેડ એ પોતાના સેક્રેટરી, જે માલિક કોઈ કંપની કે બિઝનેસ કે ઇન્ડસ્ટ્રીના, એ મેનેજર કે સેક્રેટરીને કંઈ કોઈ બાબત માટેનો અહેવાલ માગે, એમાં હકીકત તો જ હોય, સાચી હકીકત આપણે જોયું, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ કેવો હોય, કેમ લખવાનો હોય, એની કેરેક્ટરિસ્ટિક્સ, બધું લાક્ષણિકતા આપણે જોઈ। હવે આપણને પૂછાશે કઈ રીતે, તો કે આ રીતે, ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ એસોસિએટેડ મેટલ વર્ક્સ, એટલે એ આપણું ટાઇટલ થઈ ગયું, ડૉક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ, આ રીતનું એનું એડ્રેસ છે, હેઝ આસ્ક્ડ, એને શું પૂછ્યું, આ સેક્રેટરી, એટલે સેક્રેટરીએ પત્ર લખવાનો છે, ટુ ગીવ રિપોર્ટ ઓન ધ પ્રપોઝ ન્યૂ ઓફિસ, ગિવિંગ ડિટેલ્સ ઓફ ધ મોસ્ટ સુટેબલ બિલ્ડિંગ અવેલેબલ એન્ડ એની એલ્ટરેશન નેસેસરી ફોર ધ બિલ્ડિંગ। એક નવી બિલ્ડિંગ જેમાં ઓફિસ ખોલવાની છે, અને એ બિલ્ડિંગ ક્યાં છે, શું છે, એમાં કઈ કઈ સગવડતાઓ છે, ત્યાં ઓફિસ કરી શકાય કે નહીં, એના માટેને સેક્રેટરીને પૂછતો પત્ર લખ્યો છે। હવે સેક્રેટરી એનો રિપોર્ટ આખો લખશે, તો એમાં ઉપર ટાઇટલ શું લખવાનું છે, ધ એસોસિએટેડ મેટલ વર્ક્સ લિમિટેડ, ડૉક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ, 361001, January 9, 2019, આપણે 18 ને આપણે 19 લખો। પછી કોને લખવાનું છે, ધ મેનેજિંગ ડાયરેક્ટર, કોને લખવાનું છે સેક્રેટરીએ, ધ મેનેજિંગ ડાયરેક્ટર, ધ એસોસિએટેડ મેટલ વર્ક્સ લિમિટેડ, ડૉક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ, એને લખવાનો છે, રિસ્પેક્ટેડ સર, શું લખવાનું છે, રિપોર્ટ ઓન ધ પ્રપોઝ ન્યૂ ઓફિસ, ન્યૂ ઓફિસની જે પ્રપોઝલ મૂકી હતી સર, એની માટેનો
એ રિપ્લાય કરતો રિપોર્ટ છે. ઇન એકોર્ડન્સ વિથ ધ ઇન્સ્ટ્રક્શન ગિવન ટુ મી બાય યુ, શું કહે છે મેનેજિંગ ડિરેક્ટરને કહે છે સેક્રેટરી કે તમે જે રીતે મને ઇન્સ્ટ્રક્શન આપી હતી એ પ્રમાણે આઈ ઇન્સ્પેક્ટેડ મેની સ્યુટેબલ પ્રિમાઇઝિસ ઇન ધ સિટી એન્ડ આફ્ટર કેરફુલ ઇન્સ્પેક્શન, તમે જે રીતે મને સૂચના આપી હતી એ પ્રમાણે મેં સિટીમાં આપણા શહેરમાં ઘણી બધી સ્યુટેબલ જગ્યાઓ જોઈ. આઈ હેવ કમ ટુ ધ કન્ક્લુઝન ઇન ધ ફેવર ઓફ ઓર્બિટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. ઓર્બિટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે ને ત્યાં સારું છે ઓન જવાહર રોડ એઝ ધ મોસ્ટ સ્યુટેબલ બિલ્ડિંગ ફોર અવર પર્પઝ. આપણી ઓફિસ માટે મોસ્ટ સ્યુટેબલ જગ્યા એ છે. This building is situated at the corner of the post office on Jawahar Road, Rajkot 360001. શું કહે છે? બિલ્ડિંગ ક્યાં છે? કોર્નર ઓફ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસના કોર્નર પર છે, ઓન જવાહર રોડ રાજકોટ. ધ બિલ્ડિંગ ઇઝ 10 સ્ટોરી ઇન્કલુડિંગ ધ બેઝમેન્ટ વિથ 2 લિફ્ટ. 2 લિફ્ટ છે અને બેઝમેન્ટ પણ, એટલે કે પાર્કિંગ નીચે છે. ઇટ હેઝ ઓલ ઇન ઓલ 40 રૂમ, 40 રૂમ છે, 4 ઓફ વિચ આર બાય 50 બાય 40 ફીટ, 40-50 ફૂટના આટલા ઓરડાઓ છે. This building is centrally located in the heart of the city. સિટીની વચ્ચે, હૃદય હોય ને એમ વચ્ચે, એ રીતે છે કે ભાઈ સારો એરિયા છે. The construction of the building is very good. બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન બહુ સારું છે. The front room can be used as waiting room for the visitor. ફ્રન્ટ રૂમમાં વેઇટિંગ રૂમ ઓર વિઝિટર તરીકે આપણે એને યુઝ કરી શકીશું. ધ બિલ્ડિંગ ઇઝ કમ્પ્લીટલી એર કન્ડિશન એન્ડ હેઝ 2 સેપરેટ લિફ્ટ ઓપરેટિંગ 24 અવર્સ. 24 કલાકની લિફ્ટ ચાલુ છે અને 2 લિફ્ટ છે. ધ બેઝમેન્ટ કેન બી યુઝ એઝ પાર્કિંગ પ્લેસ ઓફ અવર ફોર અવર ઓફિસર. બેઝમેન્ટ નીચે છે, અહીંયા પાર્કિંગ થઈ શકશે આપણા ઓફિસર્સ માટે. ઓફકોર્સ ધ બિલ્ડિંગ ઇઝ સિચ્યુએટેડ ઇન અ વેરી બિઝી લોકેલિટી વિચ વિલ ગીવ અસ લોટ ઓફ પબ્લિસિટી. એવી જગ્યાએ છે કે જ્યાં પબ્લિક બિઝી એરિયા છે, એટલે કે લોકાલિટી, એટલે લોકેશન એ પ્રકારનું છે કે ત્યાં આપણી પબ્લિસિટી પણ થઈ શકશે આપણી કંપનીનું. દિસ વિલ બી રિડ્યુસ અવર પબ્લિસિટી એક્સપેન્સ. એ પણ આપણું એનું એક્સપેન્સ, એનો બચાવ કરશે. જે આપણે એડવર્ટાઇઝમેન્ટ માટે જે ખર્ચ કરી છે બચી જશે, કેમકે એ જગ્યાએ લોકેશન છે કે જ્યાંથી આપણે ઇઝીલી આપણી કંપનીનું માર્કેટિંગ પબ્લિશિંગ કરી શકીએ છીએ. સર્ટેન માઇનર સ્ટ્રક્ચર એડિશન્સ એન્ડ એલ્ટરેશન વિલ હેવ ટુ બી મેડ. આવું થોડુંક કટ કરી નાખો તો ચાલશે, પણ મેઇન બાબતો કે બિલ્ડિંગ કેવું છે, ઓફિસની જગ્યા કેવી છે, પાર્કિંગ છે, એવું બધું ચાલશે. આ બધું થોડુંક તમને થોડી હાઈ લેંગ્વેજ લાગે તો એ તમે કટ પણ કરી શકો છો, પણ મેઇન બાબતો એમાં આ બી જરૂરી છે. ધ બિગ રૂમ નીડ સમ પાર્ટીશન. ધીસ રૂમ વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ 2 સ્મોલ રૂમ્સ. મોટા મોટા રૂમ છે એને 2 પાર્ટ કરી શકાય છે. આવું બધું તમે અવોઇડ કરી શકો છો, એટલે ન લખો તો એવું કંઈ વાંધો નથી, ઓપ્શનલ છે. ઓન ઈચ ફ્લોર અ મોડર્નાઇઝ ટોયલેટ ઇઝ ધેર ફોર કોમન યુઝ. ધ ઓનલી થિંગ ઇટ વિલ હેવ ટુ ઇન્સ્ટોલ વોટર કુલર ઇન કોર્નર ઓફ ધ રૂમ. પાણી સુવિધા જ કરવી પડશે. વી વિલ હેવ ટુ ફિટ ટ્યુબલાઇટ્સ ઇન ઈચ એન્ડ એવરી રૂમ. ટ્યુબલાઇટ નથી એટલે એક રૂમમાં ટ્યુબલાઇટ ફિટ કરાવવી પડશે. વિથ ઓલ ધી સ્મોલ એલ્ટરેશન એન્ડ ઇક્વિપમેન્ટ્સ આઈ એમ શ્યોર ધીસ ઓફિસ બિલ્ડિંગ વિલ બી એબ્સોલ્યુટલી એન આઈડિયલ બિલ્ડિંગ ફોર અવર ઓફિસ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ બિલ્ડિંગ આપણી માટે આદર્શ, આપણી ઓફિસ બનાવવા માટે પરફેક્ટ છે, આદર્શ છે. ધ ઓનર્સ ઓફ ધીસ ઓફિસ બિલ્ડિંગ આર શ્રી એસ એસ જાડેજા. ઓનર કોણ છે તો કે આજ એન્ડ હિઝ બ્રધર શ્રી ડી એસ જાડેજા. દે હેવ એગ્રીડ ટુ ગીવ ધીસ બિલ્ડિંગ ફોર અવર કંપની. આપણને આપવા રેડી છે. દે શો ધેર વિલિંગનેસ ટુ પે રેન્ટ ધેર બિલ્ડિંગ ટુ અવર કંપની. શું કહે છે? એ બિલ્ડિંગ આપણી કંપનીમાં છે, આપવા તૈયાર છે, મારી એની વાતચીત થઈ ગઈ છે. એટ રેન્ટલ વેલ્યુ ઓફ 1,60,000, 1,60,000 પર મંથ માં આપણે આખી બિલ્ડિંગ વાડે આપશે. લુકિંગ ટુ ધ રેન્ટ ચાર્જ ફોર ધ નેબરિંગ બિલ્ડિંગ્સ ઇન ધ પોશ એરિયા, આઈ બિલીવ ધીસ રેન્ટ
ऑफ वेन लाइक 60,000 इज क्वाइट रिजनेबल. आजू बाजू ना एरिया ની પ્રાઇસ ને ધ્યાનમાં રાખીને જોઈએ તો અવળી મોટી જગ્યા અને લોકેશન પણ સારું છે એમ બાબતે આ જગ્યા રિઝનેબલ છે. ઇફ ટાઈમ પરમિટ્સ વી કેન ગો ટુ એન્ડ વિઝિટ ધ બિલ્ડિંગ વેર એવર કન્વિનિયન્ટ ટુ જ્યારે તમને સમય મળે આપણે ફરીથી એકવાર વિઝિટ કરી આવશું. યોર્સ ફેઇથફુલી મહેન્દ્રા ગાંધી સેક્રેટરી. ઓકે છે, આ રીતે સિમ્પલ ઇઝી લેંગ્વેજમાં, સારી ઇઝી લેંગ્વેજ. તમે સિક્યોરિટી હોય, તમને કીધું હોય કોઈ મેનેજરે કામ આપ્યું હોય કે બિલ્ડિંગ જોવા છે, તમે શું જુઓ, ક્યાં એરિયામાં છે, કેવડી છે, નીચે પાર્કિંગ છે કે નહીં, લિફ્ટ છે કે નહીં, કેટલી રૂમ ઓફિસ માટે સ્યુટેબલ જગ્યા છે કે નહીં, કેવડા કેવડા રૂમ છે, કેટલી કેટલી જગ્યા છે, કેટલો ભાવ આપે છે, બધું બધી ફેસિલિટીઝ અવેલેબલ છે કે નહીં, ઓફિસમાં થઈ શકે એટલી મોટી જગ્યા છે કે નહીં, એ પ્રમાણે સિમ્પલ ઇઝી લેંગ્વેજમાં તમે સારી રીતે પણ ઓછી ડિટો ટેક્સ્ટબુકમાંથી જ લખવું કે આ રીતે જ લખવો, તમને જે સિમ્પલ લેંગ્વેજમાં સમજાય એ રીતે તમારે લખી. આની કોઈ ઓલી નથી, જેમાં આપણે લેટરમાં હતું ને કે 3 બોડી ઓફ લેટર, 3 પાર્ટ્સ હોય કે ભાઈ બિગિનિંગ, મિડલ એન્ડ, 3 જ પેરેગ્રાફમાં લેટર પતાવવાનું, ના એવું નથી. તમે 4 લખી શકો, 5 લખી શકો, તમારું જેટલું ડિસ્ક્રિપ્શન તમારી થઈ શકે એટલું કરવાનું, પછી છોડી દેવાનું. યોર ફેઇથફુલી મહેન્દ્રા ગાંધી અને સેક્રેટરી કરીને તમે છોડી શકો છો. હજી એક જોઈએ નેક્સ્ટ. હજી શું છે તો કે વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડ, 6 પ્રહલાદ પ્લોટ, રાજકોટ. આઝ ધે મેનેજર ટુ એક્સપ્લોર ધ પોસિબિલિટી ઓફ સ્ટાર્ટિંગ કેન્ટીન ઇન ધ વન ઓફ ધ કોલેજ ઓફ રાજકોટ. કેન્ટીન ખોલવી છે એના માટે શું છે, ધ વેસ્ટર્ન કેટરર્સ લિમિટેડ દેસાઈ મેન્શન, 6 પ્રહલાદ પ્લોટ, રાજકોટ, 8 ડિસેમ્બર. ધ મેનેજિંગ ડિરેક્ટર ધ વેસ્ટર્ન કેટરર્સ દેસાઈ મેન્શન, 6 પ્રહલાદ પ્લોટ, રાજકોટ. પછી ધીસ યર સર સબ્જેક્ટ શું છે, રિપોર્ટ ઓન સ્ટાર્ટિંગ અ કોલેજ કેન્ટીન એટ ક્રાઇસ્ટ કોલેજ. કઈ કોલેજમાં કેન્ટીન ખોલવાની છે તો કે ક્રાઇસ્ટ કોલેજ. I was instructed to look into the possibility of starting a college canteen in the one of the colleges of the city. મને સૂચના મળી છે કે એક કોલેજના કેમ્પસમાં કેન્ટીન ખોલવાની છે. I visited 6 well established colleges of the city. I also had discussion with the principal, professors and student leaders of the college. I also visited and observed working of the canteens of all these colleges. But I had detailed discussion of the subject with the principal, father George Thomas and professor of the Christ College. Okay, sir? Well established college ની મેં મુલાકાતો લીધી, ડિસ્કશન કર્યું પ્રિન્સિપાલ, પ્રોફેસર અને સ્ટુડન્ટ સાથે, સ્ટુડન્ટ લીડર સાથે. પછી ડિટેલ ડિસ્કશન મેં કોઈ સાથે કર્યું હતું કે ફાધર જ્યોર્જ થોમસ અને પ્રોફેસર્સ ઓફ ક્રાઇસ્ટ કોલેજના જે પ્રોફેસર્સ અને પ્રિન્સિપાલ છે એની મેં સાથે વાત કરી. આઈ પર્સનલી ફીલ દેટ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર ધીસ કોલેજ ટુ સ્ટાર્ટ અ કેન્ટીન. મને કે લાગે છે કે આ બરાબર સાચો સમય છે કે અહીંયા કેન્ટીન ખોલવી જોઈએ. ઇટ વિલ બી વેરી કન્વિનિયન્ટ ફોર ધ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ માટે કન્વિનિયન્ટ રહેશે. ધીસ કોલેજ ઇઝ વેરી ફાર ફ્રોમ ધ સિટી. આ કોલેજ છે શહેરની બહાર છે, દૂર છે શહેરથી. So it will be very beneficial and convenient for the students, professors and other staff members of the college. To badane convenient re. There is no restaurant or canteen nearby the college. College pas ek canteen ke restaurant nahi, to bhook lage to logo kya jaye. There is a canteen in the Solar University campus which is 3 kilometers away from the college. Charges are very high in university canteens. એટલે 3 કિલોમીટર દૂર છે એક, પણ ત્યાંના પ્રાઇસ પણ થાય છે. તો જો નજીકમાં જ કોલેજમાં જ ખોલી નાખીએ કેન્ટીન તો બધાને બેનિફિટ મળે. ધ પ્રિન્સિપાલ હેઝ એગ્રીડ ટુ ગીવ સુટેબલ પ્લેસ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર ફોર ધ કેન્ટીન. ઇટ ઇઝ એન આઈડિયલ પ્લેસ ફોર કેન્ટીન. પ્રિન્સિપાલ સાથે વાત કરતાં એમણે ગ્રાઉન્ડ ફ્લોર પર હા પાડી છે, કેન્ટીન માટે એક સારી જગ્યા આદર્શ એમને આપી છે. મોર ઓવર ઇફ ધ કેન્ટીન ઇઝ ઓપન ઇટ વિલ પ્રોવાઈડ પાર્ટ ટાઈમ જોબ ટુ 5 to 6 નિયર બાય એન્ડ ડિઝર્વિંગ સ્ટુડન્ટ ઓફ અ કોલેજ. કે છે
अगर कैंटीन ओपन थाई तो पार्ट टाइम जॉब पण स्टूडेंट्स एमां करी शकशे। आई एम ऑफ द ओपिनियन दैट द कैंटीन बी ओपन एट द अर्लीएस्ट एंड इट इज लाइकली टू प्रूव प्रॉफिटेबल एंड कन्वीनियंट वेंचर। योर्स फेथफुली सनत काचा मैनेजर। ठीक है, मारी एवी ओपिनियन छे मारो एवो के कैंटीन एज अर्ली ओपन थाय जेनाथी लाभ पण थाय अने सगवड़ता पण त्यां उभी थाय, एक कोईपणने दूरथी आवता लोको होय तो एमने सगवड़ता त्यां फूडनी मळी रहे, फूड अवेलेबल होय तो वांधो नहीं, गामनी बहार कॉलेज होय तो फूड माटेनी जरूरियात थाय तो ए फूड या कैंटीनमांथी मळी रहे। दिस ऑल अबाउट कैंटीन माटे, आ शॉर्ट एंड स्वीट लैंग्वेजमां लखेलू छे कि કોલેજના પ્રોફેસર કોલેજ સ્ટુડન્ટ સાથે વાત કરી કેન્ટીન ખોલવાની છે। સ્વીટ સિમ્પલ અને ઇઝી લેંગ્વેજમાં આ રીતે રિપોર્ટ લખવાનો છે। ઇટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર। થેન્ક યુ ફોર લિસનિંગ, હેવ અ નાઇસ ડે।